આજે આપણે જાણીશું કવિ બળવંતરાય ક. ઠાકોર વિશે એમસીક્યુ પ્રશ્નો. કવિઓમાં કાવ્યગુરુ તરીકે અને જાહેર જીવનમાં બલ્લુકાકા તરીકે પ્રખ્યાત કોણ છે? બળવંતરાય ક. ઠાકોર. બળવંતરાય ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં. બળવંતરાય ઠાકોરનો જન્મ ક્યારે થયેલો? 23 ઓક્ટોબર 1879માં. બળવંતરાય ઠાકોરના પિતાનું નામ શું હતું? કલ્યાણરાય. બળવંતરાય ઠાકોરના માતાનું નામ જણાવો. જમનાબેન. બળવંતરાયના પત્નીનું નામ આપો. ચંદ્રમણી. બળવંતરાય ઠાકોરનું અવસાન ક્યારે થયું હતું? 2 જાન્યુઆરી 1952માં. બળવંતરાયે અંગ્રેજીમાં કયો નિબંધ લખી ગજા ઓઝા પારિતોષિક મેળવ્યું હતું? ધ યુસીસ ઓફ હિસ્ટ્રી. બળવંતરાયે કયો ઇતિહાસનો અંગ્રેજીમાં નિબંધ લખી માણેકજી ભીમજી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો? પેશવા એન્ડ એકાઉન્ટ ઓફ ધ ફર્સ્ટ માધવરાય. 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં અધિવેશનમાં કયા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું? ઇતિહાસ દિગ્દર્શન પર બળવંતરાય ઠાકોરે વ્યાખ્યાન આપ્યું હતું. 1951માં પ્રગટ થયેલા ભણકારા કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર. ભણકારની કવિતાઓ કેટલા વિભાગમાં વહેંચાયેલી છે? 7. ભણકારમાં બળવંતરાયની ક્યાંથી ક્યાં સુધીની કવિતાઓ સમાયેલી છે? 1888 થી 1950 સુધીની. બળવંતરાય ઠાકોરે કેવી કવિતાઓનો આગ્રહ રાખેલો? વિચાર પ્રધાન. બળવંતરાય ઠાકોરે કાવ્ય સર્જન ક્ષેત્રે મુખ્યત્વે કેવા કાવ્ય લખ્યા છે? ઉર્મી પ્રધાન. બળવંતરાયે ઉર્મી કાવ્યના સ્વરૂપ ઉપર કયો ગ્રંથ લખ્યો છે? લિરિક. બળવંતરાય કવિતામાં મુખ્યત્વે કયો છંદ વધારે પ્રયોજ્યો છે? પૃથ્વી છંદ. મારા સોનેટ કાવ્ય સંગ્રહના કર્તાનું નામ આપો. બળવંતરાય ઠાકોર. બળવંતરાયે સોનેટના સ્વરૂપ અને ઉદ્ભવની સમજ કયા પુસ્તકમાં આપી છે? મારા સોનેટમાં. બળવંતરાયે અંગ્રેજી બ્લેન્ક્સ વર્સ ઉપરથી શુદ્ધ અગેય પદ્ય રચનાની છણાવટ કયા પુસ્તકમાં કરી છે? ભણકારા ધારા 2માં. બળવંતરાય ઠાકોરના નાટકનું નામ આપો. ઉગતી જવાની. બળવંતરાય ઠાકોરના ટૂંકી વાર્તા સંગ્રહનું નામ આપો. દર્શનીય. બળવંતરાય ઠાકોરે કયા નામે કાવ્ય વિવેચનનું સંપાદન કર્યું છે? આપણી કવિતા સમૃદ્ધિ. બળવંતરાયના જીવન કવન વિષયક વ્યાખ્યાનો કયા પુસ્તકમાં સમાયેલા છે? 75મી. અભિજ્ઞાન શાકુંતલા અને માલવિકાગ્નિ મિત્રના અનુવાદો આપનાર કોણ છે? બળવંતરાય ઠાકોર. પ્લુટાર્કના જીવનચરિત્રો અને સોવિયેત નવજુવાનીનો અનુવાદ કોણે કર્યો છે? બળવંતરાય ઠાકોરે. નીચેનામાંથી કયા પુસ્તકનો સંપાદન બ.ક. ઠાકોરે કર્યું છે? સાક્ષર જીવન. ગુજરાતી કવિતાનું પહેલું સોનેટ કયું ગણાય છે? ભણકારા. ગુજરાતી કવિતાનું પ્રથમ સોનેટ ભણકારા કોણે લખ્યું છે? બ.ક. ઠાકોરે. કવિતા શિક્ષણ અને નવીન કવિતા વિશેના વ્યાખ્યાનો નામે કાવ્ય વિવેચનના પુસ્તકો આપનાર કોણ છે? બ.ક. ઠાકોર. વિવિધ વ્યાખ્યાનોમાં 3 ગુચ્છ કોણે આપ્યા છે? બ.ક. ઠાકોરે. બળવંતરાય ઠાકોરની કૃતિલક્ષી વિવેચના કયા પુસ્તકમાં પ્રગટી છે? પ્રવેશકો 1-2માં. બળવંતરાયના કૃતિ કરતા અને વિવિધ વિષય પરનો વ્યાખ્યાનો શામાં સમાયેલા છે? વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ 1-2-3માં. પંડિત યુગ અને ગાંધી યુગ વચ્ચેના સંક્રાંતિ કાળના કવિ કોણ ગણાય છે? બળવંતરાય ઠાકોર. ઉપનામ અને તેની યાદીનું જોડકું. સુરસિંહજી, તખ્તસિંહજી, ગોહિલ તો કલાપી. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમનું ઉપનામ છે સહેલી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી, વિજ્ઞાની. મણિશંકર રત્નજી ભટ્ટ તો કાંત. બળવંતરાય કઈ કવિતાને સર્વોત્તમ માને છે? સર્વાનુભવ રસિક.
વિચાર પ્રધાન કવિતા એ જ દ્વિજોત્તમ જાતની કવિતા એવું કોણે કહ્યું છે? બળવંતરાય ઠાકોરે. બળવંતરાય ઠાકોરે કલા સખી અને શાસ્ત્ર સખી એવો શબ્દ પ્રયોગ કોની માટે કરે છે? વિવેચન માટે. નહનાલાલનું ગદ્ય દ્વાક્ષર પાક ગણાય છે તો બ.ક. ઠાકોરનું ગદ્ય નારિકેલ રસ પાક ગણાય છે. બ.ક. ઠાકોરે રહેહાના તૈયબજી રચિત ધ હાર્ટ ઓફ એ ગોપી કથા કાવ્યનો કયા નામે અનુવાદ કર્યો છે? ગોપી હૃદય. નિશાન ચૂક માફ ન માફ નીચું નિશાન એવું કોણે કહ્યું છે? બ.ક. ઠાકોરે. મોગરો વધામણી અને જૂનું પિયરગઢ જેવા સોનેટો ના રચિતા કોણ છે? બ.ક. ઠાકોર. પ્રેમની ઉષા અને પ્રેમનો દિવસ નામે સોનેટ કોણે લખ્યા છે? બ.ક. ઠાકોરે. બ.ક. ઠાકોરના લગ્નમાં બ્રહ્મચર્ય નામનું બીજું નામ શું છે? સંયોગે વિયોગે. બ.ક. ઠાકોરે શરૂ કરેલી પણ અધૂરી રહેલી નવલકથા કઈ છે? દર્શનીય. મારા વાહલા મારા નિષ્દિન હવે થાય જંખા તારી આ કયા સોનેટની પંક્તિ છે? વધામણીની. બ.ક. ઠાકોરે કોના જીવન કવન વિશે પુસ્તક લખ્યું છે? અંબાલાલભાઈ. બ.ક. ઠાકોરની દિનકીનું સ્વરૂપ કયું છે? ડાયરી. મંગલ મણિક્યકૃત અંબડ વિદ્યાધર રાસનું સંપાદન કોણે કર્યું છે? બ.ક. ઠાકોરે. પ્રસ્તુત કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્યના વિડીયો પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાના મિત્રોમાં શેર કરવા વિનંતી છે.